નમસ્કાર એટ ેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે કોરોના વૈશ્વિક મહામારીમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ દુશ્વાર થઈ ચૂક્યું છે કોરોના કાળમાં દરેક તહેવારો પર જાણે મોટું ગ્રહણ લાગ્યું

કે આગામી સમયમાં ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર આવનાર છે ત્યારે રંગીલા રાજકોટના શોખીન યુવાનો આ વખતે ઉત્તરાયણ પર ધાબામાં ભેગા નહીં થઈ શકે કેમ તો તો હાલમાં ચાલી રહ્યો છે કોરોના કાળ જેથી રાજકોટ પોલીસ કમિશનરે અત્યારથી જ ઉત્તરાયણની ઉજવણીને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે જી હા મકર સંક્રાંતિનો પર્વ લોકો ખુશી ઉલ્લાસ સાથે ઉજવી શકે અને કોઈ જાનહાની થાય નહીં તે માટે પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા તુક્કલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે સાથે જ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના વધુ ન ફેલાય એ માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આથી યુવાનો ધાબા પર એકઠા થઈને પતંગબાજીની મજા નહી માણી શકે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કર્યું છે કે જાહેરનામા મુજબ 18 ડિસેમ્બર થી 16 જાન્યુઆરી સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ રસ્તા ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં લોકોની લાગણી દુભાઈ એવા લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહીં હાથમાં મોટા અને બાંબુ લઈને કપાયેલ પતંગ લૂંટવા દોડા દોડી પણ નહી કરી શકાય મકર સંક્રાંતિ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે જેના કારણે લોકો આ દિવસે પુણ્ય કરતા હોય છે ત્યારે જાહેરમાં ઘાસચારાના વેચાર પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પણ પ્રતિબંધ મુકાયો છે તો ચાઇનીઝ દોરાને કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતા હોવાથી એના વેચાણ અને ખરીદી પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ ચાઇનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો છે તમને જણાવી દે કે મકરસંક્રાંતિ પૂર્વે પોલીસ કમિશનર હર હંમેશ જાહેરનામું પ્રસિદ્ધ કરતા હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેમ છતાં પણ લોકો ઘણી ખરી વખત બે જવાબદાર બની ચાઇનીઝ સુકલ તેમજ ચાઇનીઝ દોરી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ખરીદે છે તો સામે વેચનારની પણ નૈતિક જવાબદારી છે કે જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ